હેલો ફ્રેન્ડ હું કહેલ જીતેન્દ્ર ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાલમિત્રોનું સ્વાગત છે મિત્રો આજે પણ ફરી એકવાર જવાહર નવોદય મિત્રો એનો વિભાગ ત્રણ છે અને ગુજરાતી ભાષાના ફકરા એટલે ફકરા નંબર છ આજે સમજવાના છીએ મિત્રો યાદ રાખજો જવાહર નવોદયના પરીક્ષામાં મારે મેરિટ મિત્રો પાસ નથી કે તો મેરિટમાં આવવું હોય મારા માતા પિતાના સપના પૂરા કરવા હોય જો મારો ટાર્ગેટ હોય નવોદયમાં ભણવાનું સપનું હોય તો એના માટે ખૂબ જ અગત્યના છે ભાષાના ફકરા મિત્રો ટોટલ ચાર ફકરા પૂછાય છે એ ચાર ફોકરા ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો ચાર ફકરા છે અને ગુ કુલ પ્રશ્નો પચીસ આ પચીસ માર્ક પચીસ મિત્રો ખૂબ અગત્યના છે આપણા માટે ઓકે ખાસ બાળકો થોડુંક પ્લાનિંગ કરશું આપણે જેથી કરીને એક પણ માર્ક આપણો કપાય નહીં દર વખતેની જેમ આ વખતે પણ સૂચના આપું છું ફકરાને કઈ રીતે મિત્રો એનું અધ્યયન કઈ રીતે કરવું ઓકે ફકરો જે તમે ખાસ કરીને પ્રશ્નો પૂછાય છે નવોદયની અંદર ફકરાના તો એમાં તમારી જ્ઞાન સમજ અને તમારું અર્થગ્રહણ કેવું છે ઓકે એ ચકાસવામાં આવે છે ત્યાર પછી મિત્રો તમારે શબ્દો ભંડોળ વધારવા માટે ફરજિયાત વાંચન જરૂરી છે મિત્રો વાંચન સારા પુસ્તકો છે મિત્રો એ સારા મિત્ર બરાબર છે એટલે સારા પુસ્તકોનું તમારે અત્યારથી વાંચન કરવાનું છે એની અંદર આવતા મિત્રો સમાનાર્થી વિરોધી શબ્દ એની પણ સમજ કેળવવાની છે ઘટના મિત્રો ફકરામાં કઈ ઘટના આપેલી છે એનું આપણે ચિંતન કરવાનું છે એના વિશે પણ આપણે વિચારી શકવા જોઈએ એના યોગ્ય શીર્ષક વિશે ફકરાના જવાબ મિત્રો ખાસ છેલ્લો ટોપિક દર વખતે કહું છું ફકરાના પ્રશ્નના જવાબ મિત્રો તમારે ફકરામાંથી શોધવાના છે એમને એમ તૂંકા મારવાના નથી અમુક જ પ્રશ્નો મિત્રો દર વખતે કહું છું કે પાંચ પ્રશ્નો હોય છે તો પાંચમાંથી ત્રણ પ્રશ્નો તમને ફકરામાંથી બેઠે બેઠા મળી જાય પણ બે પ્રશ્નો માટે તમારે વિચારવાનું છે વિચારવાનું કેમ તો એ તમારી જ્ઞાન સમજ ચકાસે છે તો એ જ પ્રશ્ન આપણે સાચા પડવા ત્રણ પ્રશ્નો તો બધાના સાચા પડે છે પણ ત્રણ વત્તા બે એટલે પાંચે પાંચ પ્રશ્નો સાચા પડે એના માટે જ આપણે ફકરાની પ્રિપરેશન કરવાની છે તો મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ આજે આપણે ફકરા નંબર છ અને મિત્રો આ પણ ફકરો પૂછાયેલો છે ઓકે તો વાંચીએ કોઈ ગામડામાં બજાર લાગવાના દિવસે બાળકો સ્ત્રીઓ અને પુરુષો આનંદિત હોય છે ખેડૂતો પોતાના ખેડૂતો માટે પોતાના શાકભાજી અને અનાજ તથા તે બધી જ વસ્તુઓને વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે મિત્રો પેલી વસ્તુ તો જે બજાર બજાર એટલે શું આપણને ખ્યાલ હોવો છે કે જે તે ગામ હોય મિત્રો ત્યાં નાનકડી બજાર ભરાતી હોય તાલુકા લેવલ હોય તો ત્યાં પણ બજાર ભરાતી હોય છે જેમાં બધી વસ્તુનું વેચાણ થતું હોય છે કોઈ ખરીદનાર આવે છે ઓકે અહીંયા મિત્રો બજારની અંદર પહેલી વસ્તુ તો ખેડૂતો માટે શા માટે ખેડૂતો પોતાના શાકભાજી અનાજ છે બધી વસ્તુ વેચવા માટેનું ઉત્તમ સ્થળ કયું છે મિત્રો તો કે બજાર યાદ રાખજો મિત્રો જે ખેડૂતોએ પોતાના ત્યાં ખેતરમાં અનાજ ઉગાડેલું હોય છે કોઈ શાકભાજી ઉગાડેલું છે વેચવા ક્યાં જાવું એ વેચવા માટે મિત્રો બજાર જરૂર છે જેથી કરીને એકબીજા એકબીજા વસ્તુની આપણે થતી હોય છે બોરે ઓકે આગળ વાંચીએ જેને તેઓ પોતાના ખેતરોમાં ઉગાડે છે આપણે જોયું મિત્રો જે ખેતરમાં ઉગાડે છે વહેલી પરોઢે ખેડૂતો પોતાની ગાડીઓ અને ટ્રેક્ટરો પર અનાજ ભરેલા કોથળા ફળો શાકભાજીથી ભરેલી ટોપલીઓ લાદી લે છે લાદી લે છે મિત્રો એનો મતલબ થાય છે જે ખેતરમાં મિત્રો ઉગાડેલો જે પાક છે ખેડૂતો કેના દ્વારા બજાર સુધી પહોંચાડે છે આવો પ્રશ્ન હોય તો બળદગાડી અને ટ્રેક્ટરો દ્વારા મિત્રો બળદગાડી અને ટ્રેક્ટરો દ્વારા એની અંદર બધું કોથળામાં ભરી અને અનાજ છે ક્યાં લઈ જાય છે બજાર સુધી લઈ જાય છે લાદી દે છે એટલે મૂકે છે અંદર ઓકે તેઓ પોતાની બકરી અને ઘેટા ગાય ભેંસો તથા મરઘીઓને પણ લઈ જાય છે હવે પ્રશ્ન બીજો થાય મિત્રો ખેડૂતો કોણ કોણ બકરા લઈ જાય છે ઘેટા ગાય ભેંસો મરઘીને પણ ત્યાં લઈ જાય છે જેનો તેઓ બજારમાં વેચવા ઈચ્છે છે મિત્રો આને પણ વેચવાની વાત કરે છે બજારમાંથી તેમને કેટલીક વસ્તુઓ પણ ખરીદવી હોય છે મિત્રો યાદ રાખો આપણે વેચવા જઈએ છીએ તો મારે પણ કંઈક વસ્તુ ખરીદવી એટલે જે ખેડૂત છે પોતે વસ્તુ વેચી પણ આવે છે અને એના જીવનની જે જરૂરી વસ્તુ છે એ ત્યાંથી બજારમાંથી ખરીદી પણ કરે છે તેઓને કપડાં અને મસાલાની તથા ઘણી જ ઘરવકરીની જરૂરિયાત હોય છે મિત્રો અહીંયા જોઈશું કે એને કપડાં લેવા છે ઘરવકરી લેવી છે ઓકે આ વસ્તુઓ તેઓને ખેતર પાસે સહેલાઈથી મળતી નથી મિત્રો જે વસ્તુ એને ખેતરમાંથી સહેલાઈથી મળતી નથી એવી વસ્તુ એને ક્યાં લેવા જવું પડે છે બજારમાં ઓકે આગળ હજુ વાંચીએ બંગડીવાળા પાસેથી સ્ત્રીઓ બંગડી રંગબેરંગી કાચની બંગડીઓ કરી દે છે ચૂલો સળગાવવામાં આવે છે ભજીયા પૂરીઓ અને શાકભાજી રાંધવામાં આવે છે સમોસા અને શેરડીનો રસ પણ ખૂબ જ લોકપ્રિય હોય છે મિત્રો અહીંયા પણ છે ઓકે ટાઈપ મિસ્ટેક હશે મિત્રો અહીંયા શેરડીનો રસ પણ અહીં પણ સમજવાનું ખૂબ જ લોકપ્રિય હોય છે બાળકો પોતાના ભાઈબંધો સાથે ખુશીથી ચારે બાજુ ભમતા ફરે છે મિત્રો બાળકો છે એ પણ જાય છે તો એના મિત્રો સાથે શું કરે છે ફરતા હોય છે ભમતા હોય છે એટલે ખાસ કરીને રમતા મોજ કરતા હોય છે નાના બાળકો પોતાની મસ્તીમાં હોય છે તેઓ હિંચકા તથા ગોળ હિંડોળા પર સવારી કરે છે ઓકે તેના ઉપર હિંડોળા હિંચકા અને ગોળ હિંડોળા ઉપર સવારી કરે છે બીજે બજારનો દિવસ સૌને પ્રિય છે મિત્રો બજારનો દિવસ છે એ સૌને પ્રિય છે ઓકે હવે આ ફકરો મિત્રો મુખ્ય ઘટનાની વાત કરીએ તો આ ફકરાની અંદર મુખ્ય વસ્તુ શું જોવા મળે આપણને બજાર બજાર છે ઓકે તો ખેડૂતો છે મિત્રો પહેલી વસ્તુ સમજ ખેડૂતોએ પોતાનું જે અનાજ ઉગાડેલું છે વેચવા ક્યાં જાય છે બજારમાં જાય છે સાથે એની અમુક પશુઓ પણ લઈ જાય છે અને પોતાને જે ચીજ વસ્તુ ખરીદવી હોય ત્યાંથી ખરીદી આવે છે ઓકે ઓકે હવે આના આધારે કાંઈક પ્રશ્નો નીકળો આ ફકરાના આધારે બને છે ઓકે તો હવે એ ફકરા તરફ આપણે જઈએ પહેલો પ્રશ્ન બાળકો બજારમાં શું કરે છે હવે મિત્રો અહીંયા પ્રશ્ન શું છે બાળકો બજારમાં શું કરે છે તો શું કરે છે મિત્રો પહેલાં તમે જ વિચારજો ઓપ્શન હું તમને આપું છું પેલો એ ઓપ્શન શાકભાજીને અનાજ વેચે છે શાકભાજીને અનાજ વેચે છે મરઘીઓ અને બકરી ખરીદે છે ભાઈબંધો સાથે આસપાસ રમે છે ભજીયા અને સમોસા વેચે છે તો મિત્રો તમે વિચારો આનો જવાબ શું હશે ચાલો મિત્રો એ બી અને સી અને ડી વિચારો પછી હું તમને એનો જવાબ આપું ચાલો તમે વિચાર્યું સાચું છે મિત્રો બાળકો બજારમાં આપણે વાત કરી હતી ભાઈબંધો સાસપા આસપાસ મિત્રો આપણે બોયલાતા ખુશીથી આજુબાજુમાં રમતા હોય છે મિત્રો શું કરતા હોય છે રમતા હોય છે ઓકે તો બાળકો સી જવાબ ભાઈબંધો સાથે આસપાસ રમે છે ત્રીજો બીજો પ્રશ્ન ગામડામાં બજારના દિવસે ખેડૂતો માટે સારો દિવસ કહેવાય છે જો મિત્રો ખેડૂતો માટે સારો દિવસ કેમ કહેવાય છે ખેડૂતો બજારમાં પોતાના મિત્રને મળે છે એ ઓપ્શન છે બી બજાર ખેડૂતો દ્વારા ઉગાડેલી વસ્તુ વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે ખેડૂતો બજારમાં ખૂબ જ મોજ મસ્તી કરે છે ખેડૂતો બેસીને સમોસા ખાવાનો અવસર મળે છે તો મિત્રો આ ત્રણ એ બી સી અને ડી સાચો જવાબ કયો તમે જ વિચારો મિત્રો આનો જવાબ તમને ફકરાની અંદર જ મળી જશે વિચારો મિત્રો ઓકે જવાબ મિત્રો શું આવે છે એ પણ આપણે જોઈએ સાચો જવાબ છે તમે વિચારેલું બજારમાં ખેડૂતો દ્વારા ઉગાડેલી વસ્તુઓ વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે અહીંયા મિત્રો ફકરામાં આપણે ખાસ જોયું હતું અહીંયા જુઓ છો મિત્રો અહીંયા આપણે તેલી તેલીકલર પોતાના શાકભાજી અને તે બધી જ વસ્તુ વેચવાનું ઉત્તમ સ્થળ છે કોના માટે ખેડૂતો માટે ઓકે તો આ એનો જવાબ છે તો આવી રીતે મિત્રો તમે ફકરાને સમજશો તો તમારો માર કપાશે નહીં કે ત્રીજો પ્રશ્ન હવે જોઈએ ખેડૂતો પોતાના શાકભાજી અને અનાજને બજારમાં કેવી રીતે લઈ જાય છે મિત્રો પોતાના ટ્રકો અને કારમાં પોતાની બળદગાદી અને ટ્રેક્ટરોમાં તેઓ પોતાના માથા પર લઈ જાય છે અને ડી મિત્ર અને મદદ નિષ્ઠ લઈ જાય છે હવે મિત્રો આનો જવાબ પણ તમારે વિચારવાનો છે મિત્રો એ બી સી અને ડી કયો આનો જવાબ છે વિચારો ખાસ મિત્રો આનો જવાબ પણ ફકરાની અંદર આપેલો છે ઓકે આપણે જવાબ આપીએ છીએ એનો જવાબ છે મિત્રો પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટરોમાં અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે ફકરાની અંદર જો લખ્યું છું કે પોતાની ખેડૂતો પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટરો પર દેખાય છે મિત્રો લીટી દ્વારા અનાજ છે એ બજાર સુધી લઈ જાય છે તો મિત્રો આનો જવાબ પણ તમને કેમાંથી મળ્યો વિચારી લેજો ફકરામાંથી જ મેળો છે તમારે અહીંયા ખાલી ફકરાને ધ્યાનપૂર્વક વાંચવાનો જ હતો તો તમને આ પણ જવાબ આવડી જાય ઓકે ખેડૂતો બજારમાં શું શું લઈ જાય છે મિત્રો તો યાદ રાખજો મિત્રો આનો જવાબ પણ ફકરામાં જ છે એકદમ ઈજી છે મિત્રો પાલતુ પશુ અને મરઘીઓ સાથે લઈ જાય છે ફકરાની અંદર છે મિત્રો ઓકે આ આ ફર્નિચરની કંઈ વાત નથી કપડાની ક્યાંય વાત નથી રમકડાની કંઈ વાત છે નહીં ઓકે તો મિત્રો આનો જવાબ તમને ફકરામાંથી જ મળે છે પાલતુ પશુઓ અને મરઘીઓ મિત્રો ચાર પ્રશ્નમાંથી ત્રણ પ્રશ્નો યાદ રાખજો મિત્રો ત્રણ પ્રશ્નો તો અંદરની અંદર જવાબમાં આપણે લીટી લીટી આપણે બતાવી ઓકે હવે પાંચમો પ્રશ્ન નીચે આપેલામાંથી કોનો અર્થ કોથળા મિત્રો કોથળાની અંદર આપણને ખબર છે માલ ભરી અને ખરીદ બજાર સુધી પહોંચાડવામાં આવે છે એ કોથળાનો અર્થ શું થાય કોથળાનું સામાન્ય બીજો અર્થ શું થાય મિત્રો બોક્સ ડબ્બા પેકેટ કે થેલા મિત્રો આનો જવાબ તમારે વિવેક એટલે બુદ્ધિ અને તમારું અર્થ ગ્રહણ કેટલું છે તમારો શબ્દો ભંડળ કેટલો છે એના ઉપરથી તમારે આપવાનું છે ચાલો મિત્રો શું હશે જવાબ ઓકે તમે વિચાર્યું સાચું છે મિત્રો એનો જવાબ થાય છે થેલા ઓકે હવે એક જ એવો પ્રશ્ન મિત્રો તમને જોવા મળ્યો કે આનો જવાબ તમારે ફકરામાંથી નહીં મળે તમારે જ્ઞાન સમજ ચકાસવામાં આવે છે તો આવા જ મિત્રો જવાહર નવોદયમાં ફકરા હોય છે હવે તમને મારે ફોકરા આ જ એક પ્રશ્ન પૂછવો છે સ્ત્રીઓ બજારમાંથી શું ખરીદે છે સ્ત્રીઓ બજારમાંથી શું ખરીદી કરે છે ઓકે સ્ત્રીઓ છે બજારમાંથી શું ખરીદે છે તમારે આના જવાબ મને તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે ઓકે મિત્રો ખાસ ફકરાને તમે જો વાંચશો તો તમને આના જવાબ આવડી જશે ઓકે તો મિત્રો આવી જ રીતે આપણે ફકરાને સમજશું અને નિયમિત પાછા પણ મળશું મિત્રો તમારી ફરમાઈશ હતી તો એને કારણે આપણે આકૃતિના પણ વિડીયોઝ બનાવી દઈશું ઓકે ધીમે ધીમે મિત્રો આપણે જે જે ફકરા આકૃતિને ગણે તમામ ટૉપિક કવર કરી લઈશું મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ जय हिंद जय भारत